नमस्कार मित्रों, घणी बधी परीक्षाओना अंदर आ प्रकारना प्रश्नो पूछाय छे के 1029 ने कई नानामां नानी संख्या वडे गुणवाथी ते संख्या पूर्णांक बनशे। तो आवा प्रकारना प्रश्नोना जवाब तमे केवी रीते सरळताथी आपी शकशो ते आजना आपणा आ विडियोमां जोवाना छे। तो मित्रों, विडियोनी शरूआतथी लईने अंत सुधी जरूरथी जोजो। तो चालो मित्रों, आपणे उदाहरणो तरफ आगळ वधीए। 1029 ने कई नानामां नानी संख्या वडे गुणवाथी पूर्णांक बनशे। અહીંયા આપણે 1029 ના શું પાડવા પડશે? અવયવો પાડવા પડશે। અવયવો પાડવા માટે મેં તમને શીખવાડ્યું છે તે પ્રમાણે અવિભાજ્ય સંખ્યાઓ 2, 3, 5, 7, 11, 13, 17, 19 આવી અવિભાજ્ય સંખ્યાઓ વડે ભાગવા પડે। અને અવિભાજ્ય સંખ્યાઓ વડે ભાગવાથી જે સંખ્યાઓ મળે એ 3 હોય તો તે સંખ્યા પૂર્ણાંક બને અવયવો। પણ એ અવયવો કેટલા છે તે આપણે જોઈશું કે હવે 1029 છે, હવે એને 2 વડે ભગાય ના ભગાય। કેમ ના ભગાય? કેમ કે એના એકમનો અંક 0, 2, 4, 6, 8 નથી, તે માટે તે સંખ્યા 2 વડે ભગાતી નથી। હવે એને આપણે 3 વડે ભાગવા પ્રયત્ન કરીશું। 1029 આ 3 વડે ભગાય છે એનું મુખ્ય કારણ એ કે 9 ને 10 ને 2 12 અંકોનો સરવાળો 3ના ઘડિયામાં આવે તો તે સંખ્યા 3 વડે ભગાય। એટલે 3 3 9, 12 વસ્તે 3 4 12, 0 વસ્તે ઉપરથી 9 ઉતારશો 3 3 9, તો કેટલો જવાબ આવશે? 343। તો 3 વડે ભાગીશું તો 343। હવે તમને આ ખ્યાલ હોવો જોઈએ કે 343 કોનો ઘન છે, જે મારા શ્રેણી પૂર્ણ કરોના પહેલા ભાગમાં કહ્યું છે તે પ્રમાણે 343 એ 7નો ઘન છે। હવે એને ભાગીશું તો 7 વડે ભાગીશું તો 49 આવે, ના ખ્યાલ આવે તો 343 ભાગ્યા 7, કેમ કે અહીંયા 5 વડે તો ભગાય જ ના, તો પછી સીધા 7 વડે ભાગવાના, તો 7 4 28, 7 5 35 વધી જાય, 28 ને 6 34, 63 વધે, 7 9 63 આવે, 0 આવે તો કેટલો જવાબ આવે? 49 જવાબ આવે। તો અહીં 37 37 49 ને 7 1 7 માટે 1029 બરાબર 3 × 7 × 7 × 7 અહીંયા તમને મેં કહ્યું તે પ્રમાણે પૂર્ણાંક થવા માટે ઓછામાં ઓછા 3 અવયવો જોઈએ। અહીંયા 3 છે એટલે 7નો ઘન તો થાય છે, પરંતુ અહીંયા તમને ખ્યાલ હશે કે આ 3 એક જ છે। હવે 3 કેટલા ઘટે છે? 2 વખત બીજા 3 હોય ત્યારે આ સંખ્યા પૂર્ણાંક થાય, તો બીજા 1 અને 2 એટલે આ સંખ્યા વડે ગુણવા પડે। કઈ સંખ્યા વડે? 3 × 3 એટલે 9, તો નાનામાં નાની 9 સંખ્યા વડે, તો અહીંયા બી 3નો ઘન થાય અને અહીંયા 7નો ઘન થાય, એના પછી 21નો ઘન થાય। આ સંખ્યાને 9 વડે ગુણશો તો એ 21નો ઘન થશે। તો આપણે અહીંયા તમને ખ્યાલ હોવું જોઈએ કે નાનામાં નાની સંખ્યા કઈ 9 વડે ગુણવાથી સંખ્યા પૂર્ણાંક બનશે। મિત્રો, આપણે બીજું નેક્સ્ટ ઉદાહરણ જોઈશું, ત્યાં સુધી અત્યાર સુધીનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। મિત્રો, આપણે બીજું નેક્સ્ટ ઉદાહરણ જોઈશું। અહીંયા તમને ખ્યાલ હશે કે 1 પૂર્ણાંક 2/3 ની વ્યસ્ત સંખ્યાની વિરોધી સંખ્યા કઈ? વ્યસ્ત સંખ્યા, પહેલાં તો આની વ્યસ્ત શોધવા માટે આને મિશ્ર અપૂર્ણાંકમાંથી સાદા અપૂર્ણાંકના અંદર ફેરવીશું 1 પૂર્ણાંક 2/3, એના ફેરવવા માટે તમારે અહીંયા એક વસ્તુ ખ્યાલ રાખવાનું છે કે 3 × 1 આ બેનો ગુણાકાર, ઉપરની સંખ્યાનો વત્તાકાર ને નીચેની સંખ્યા જેવી હતી એમની એમ, તો 3 × 3 = 2/3, તો 5/3 જવાબ આવશે। હવે આપણે એ સંખ્યા જે મળી તેની વ્યસ્ત સંખ્યા, તો અહીં 5/3 ની વ્યસ્ત, હંમેશા કોઈ પણ સંખ્યાની વ્યસ્ત સંખ્યા એટલે તે બે સંખ્યાઓનો શું આવે છે? ગુણાકાર 1 આવે। તો 5/3 ની વ્યસ્ત સંખ્યા, તો આને ઉલટાવીને લખી દઈએ તો 3/5 આ એની શું મળી? વ્યસ્ત મળી। શું મળી? વ્યસ્ત મળી। હવે વ્યસ્ત સંખ્યાની વિરોધી, હવે 3/5 ની વિરોધી, હંમેશા યાદ રાખવાનું કોઈ પણ સંખ્યાની વિરોધી હોય તો વત્તા હોય તો ઓછા લખી નાખવાનું અને ઓછા હોય તો વત્તા લખી નાખવાનું, તો 3/5 ની વિરોધી −3/5 થાય, કેમ કે જે બે સંખ્યાઓનો સરવાળો 0 આવે તે બે સંખ્યા એકબીજાની વિરોધી સંખ્યા કહેવામાં આવે છે। હવે તમને અહીંયા ખ્યાલ આવશે 1 પૂર્ણાંક 2/3 ની વ્યસ્ત સંખ્યાની વિરોધી સંખ્યા કઈ, તો એની વ્યસ્ત સંખ્યા
त्रण पंचमांश एनी विरोधी संख्या माइनस त्रण पंचमांश थशे। मित्रों आपणे बीजुं एक नेक्स्ट उदाहरण जोईशुं। अहींया 16 भाग्या 81 नी एक चतुर्थांश घात गुण्या 9 भाग्या 4 नी एक द्वितीयांश घात छे। ज्यारे पण आवा प्रकारनुं एक्झाम्पल आवे त्यारे तमारे खूब ज सरळताथी याद राखवानुं के आ वस्तु छे आने आना जोड़े शुं संबंध छे। 16 छे एने केटलानी 4 घात 16 थाय तो तमने अहींया 2 याद हशे। 2 दू 4, 4 दू 8, 8 दू 16 तो 2 नी 4 घात केटला थाय 16 थशे। केटला थाय 16 थाय तो अहीं आ तो 2 नी 4 घात मळी गया। हवे तमारे अहीं जोवानुं 81 ए तमने ख्याल आवे तो 3 नी 4 घात 81 थाय। ना याद रहे तो याद राखवानुं 3 नी 5 घात सुधी याद राखवानुं। 3 नी 5 घात 243 थाय अने 3 नी 4 घात 81 थशे। आखानी एक चतुर्थांश घात गुणिया 9 एटले अहीं 2 घात छे एटले आ 3 नो वर्ग अने 4 एटले आ 2 नो वर्ग आखानी एक द्वितीयांश घात। ઘાતના ઘાતનો શું થાય ગુણાકાર 4 ગુણ્યા 1 ના છેદમાં 4 3 ની 4 ગુણ્યા 1 ના છેદમાં 4 ગુણ્યા 3 ની 2 ગુણ્યા 1 ના છેદમાં 2 ગુણ્યા 2 ની 2 ગુણ્યા 1 ના છેદમાં 2 2 2 જાય 4 4 જાય 4 4 જાય તો શું આવે 2 ના છેદમાં 3 ગુણ્યા 3 ના છેદમાં 2 ઉપર નીચેથી આ 3 અને 2 જશે તો કેટલો જવાબ આવશે 1 જવાબ આવશે। આવી રીતે મિત્રો તમે ખૂબ જ સરળતાથી દાખલા ગણી શકો છો। જો મિત્રો આજનો આપણો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો।